सब्सक्राइब करो आ चैनल ने। तो भांग भाड़ा नहीं थी ना बापू, इसलिए भागता है। भागता कहाँ है बच्चा? भगवान का प्रसाद लेवाना ना पड़ेगा तो तेरा उथल पाथल हो जाएगा। तो बरसात लेना पड़ेगा बापू। बैठ जा बेटा, बैठ जा। लो ले। जय भोलेनाथ। पियो 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 पियो, सब मिलके पियो और भोलेनाथ को याद करो। ले ले बेटा। ले बेटे, अरे भगवान याद आ जाएगा तुझे। ले दे 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 भगत को दे। ले, अरे जिंदगी में याद करेगा साधु को। चलो काम ठीक है। हेलो, भागो भागो, चलो जल्दी। उठो भाई। कौन ही बात करे से तू? कौन हूँ घर पर्वत? आगे गांडा जी क्यों बात करे से तू? रघुवर तो आज पर्वत। हाँ अभी भाई, अभी गांडा जी क्यों बात करे से तू? हाल अपने घेर जवानू मोड़ू थाय छे भाई। हाल पर्वत कौन से तू? कौन से तू भाई पर्वत? अरे पर्वत भाई, पर्वत भाई, भाई पर्वत। ए मुकेश मने। ए कौन से तू? अरे चल हट। अरे भाई पर्वत, पर्वत भाई। अरे जहाँ जो किया मारी आडो ने आडो। आशु तेरी बापू जो तो खेमा खेमा हंदी हूँ छे। अरे भाई कई बात तो कर। हूँ तो भाई बा शिवरात्रि हती एटले मैं शंकर ना मंदिरे दर्शन करवा गया था। अने त्या अमने परणे भाई पाए। अने पर्वत तो गांजा नी चलमो नी फूको मारवा लगे। हे भोलानाथ, अरे मैं तारू शू बगाड़ू छे? अमारे पास शू करू त्या? हे भगवान છાના રૂપ ખીમા ભાઈ, વેદ બાપા આવી ગયા, વેદ બાપા આવી ગયા।
નહીં બાપા, મારે પરમત્ય હારું તો થઈ જશે ને? ધીરજ રાખો. હા ભાઈ બાપા, જીવું હોય એવું કયો એટલે અમારા જીવને નિરાહ થાય. ચિંતા ન કરો વડીલ, સમય જ આ રોગની દવા છે. ના ભાઈ બાપા ના, આવું ના બોલો, ભગવાનના ખાતર આવું ના બોલો. મારા ધણીની દવા કરો અને એના ખાતર મારો જીવ પણ આપવો પડશે તો હું આપી દઈશ. મારા ધણીને સાજા કરો વૈદ બાપા, મારા ધણીને સાજા કરો. દીકરી, અત્યારે તો દવા કરતા દુઆની જ વધારે જરૂર છે. બેટા, પ્રભુને પ્રાર્થના કરો. લેવા દવા, રાતે સૂતા વખતે પીડાવી દેજો. લ્યો ત્યારે, રામ રામ. બાકી કેવો પડે? હા, સોગઠી બરાબર ની ગાય ચડી છે. ગાંજો ફૂકવામાં મરાણો ઓલો પરબતીઓ. તું કે છો પણ પરબતીઓ મર્યો કે જીવે છે ની તપાસ તો કરો. એની તપાસ હું કરતો આવું ભીખા? શક્તિ વગરતા કયો ને આમ પાછો આવું છું, સમજો? ભીખા ભીખા, ક્યાં શું કરી નાખ્યો? ભારે ગજબ કરી નાખ્યો. હજી કહું છું, સમજી જા અને પાછો વળી જા. હવે તો તું સમજી જા તેજલ, તું સમજી જા. મને સમજાવો રેવા દે તેજલ, મને સમજાવો રેવા દે. પરબત્તા બાપુ, આપણા દીકરાને હારું તો થઈ જશે ને? મારી તો હૈયાની હા મારે અસરતી જાય છે. મને પણ એવું જ થાય છે પરબત્તી મા, પણ ઘરનો મોભો તૂટી પડે ત્યાં પછી ટેકો કેનું દેવો? આપણે જામ હિંમત હારી જશું તો પછી આ ગૌરીઓને આશ્વાસન કોણ આપશે? ભગવાન ઉપર ભરોસો રાખો, હવે હારવાના થશે. હેલો માજીયા, ઈ મોના કઈ સમાચાર લાવ્યો કે પછી? ઈ મો નથી પણ ખાટલે પડ્યો છે, ખાટલે. લ્યો, ઈ લો ગોકે જઈને આવ્યો ને ડેલી હાથ લઈને આવ્યો. મરેલાના નહીં પણ જીવતાના સમાચાર લઈને આવ્યો. એમાં એવું છે ને? જટ ભસને બુવા, ગાંડો થઈ ગયો છે. તમારી માટે જમવાનું લઈ આવી, થોડુંક જમી લ્યો. ઉઠો, હાલો હાલો, જમી લ્યો. હાલો, આ લે. કોણ છે તું? ખીચડી ભાવે ને, મેં તમારી માટે ખીચડી બનાવી છે. હાલો જમી લો, ઉઠો. આવું થોડું ચાલતું હોય કે તમે જમો નહીં.
આલો ખીચડી ખાઈ લો, મારા હાથની ખીચડી તો તમને ખાવી જ પડે. હાલો જલ્દી ખાઈ લો. પરબત, પરબત બેટા, જો ખાઈ લે, ખાઈ લે બેટા, ખાઈ લે મારા દીકરા. ગૌરી દીકરા, એની હાલત તો જો, 3-3 મહિના થઈ ગયા પણ કઈ ફરક જણાતો નથી. એમાં ને એમાં તારા દેહનું ભાન ભૂલી ગઈ તું, રાત દિવસ સેવા કરે છે એની, ભગવાન સાક્ષી છે એનો તો. પરબત્તી બા સાચું કહે છે બેટા, હવે તો અમારા હાથથી નથી જોઈ શકાતું. બા, બાપુજી, પત્નીનું મન તો પતિ જ પરમેશ્વર કહેવાય, અને પતિની સેવામાં પંડનું ભાન ખોડી રે. અરે હા, અરે બેટા, હું તો ભૂલી જ ગઈ, એક મરણ થયું છે, અમારે દેવળિયા ગામ જવું પડશે અત્યારે. પણ બેટા, મારો દીકરા ધ્યાન રાખજે હો ને, એ ક્યાંક આગો પાછો ના થાય. બા, દાંતને ક્યારે જીભની ભલામણ કરવાની ના હોય, તમારા દીકરા છે, મારા તો એ આધાર છે, ભવ ભવના ભથાર છે બાપુ. મારો જીવ જશે તો પણ એમને કંઈ નહીં થાય, તમે તમારે નિરાતે જાઓ. ભલે બેટા, અમે જઈએ. તારી તબિયતની સંભાળ રાખજે હો દીકરી. હા બેટા, હાલો ચાલો. તમે આરામ કરો, હું તમારું નાવાનું પાણી ગરમ કરી આવું. હાલો ગરમ પાણી કર્યું છે, તમને સરસ લીમડાના લેપથી નવડાવી દઉં, એટલે દિલી હલકું થઈ જાય. તમે અહીંયા બેસો, હું ગરમ પાણી નાખી દઉં. હાલો નાઈ લો. સાંભળો છો ક્યાં જતા રે, સાંભળો છો બાબા તું આવશે તો એને શું જવાબ આપીશ? જે પંડિતના છોરોને ના ઓળખે એ બીજાને શું ઓળખવાના? તમારા જેવા ખાનદાનના ખોટે આવી વંઠેલ વેજા પાકી છે, જરા એનું તો ધ્યાન રાખો, એનું તો ધ્યાન રાખો. ચોરે બેસીને ગામ આખાની ચોવટ કરો છો. તમારો ઉછાળ દીકરો ધોળામાં ધૂળ નાખવા બેઠો છે, અને પાછો મને કહો છો કે મોઢું સંભાળીને બોલ.
પહેલા પોતાના ભાણાની મખી ઉડાડો મુખી બાપા, પછી પારકી પંચાયત કરજો, પછી પારકી પંચાયત કરજો, પછી પારકી પંચાયત કરજો. શિવરાત્રી ના દાડે એને ભાંગ પાઈ અને ઉપર થી ગાંજો પાયો. મને તો લાગે છે કે આમાં મુખી નો હાથ હશે. બદલો લેવા પગે કમાડ વાક્યા છે. મારા દીકરા એને ગાંડો કર્યો તેમ કે છે. હું નથી કેતો, આ ગામ વાળા કે છે. હું કઈ નથી જાણતો, હું કઈ નથી જાણતો બાપા. વનકા વાળન, તું કે ગામ વાળા કે, પણ જો આમ થયું હોય ને તો આ ચોરા બચાડે. કાળિયા ઠાકર ની સાક્ષી મારી પ્રતિજ્ઞા છે, એ મારો દીકરો નહીં અને હું એનો બાપ નહીં. સાંભળો છો? સાંભળ, પેલા પર્વત ને ગાંડો કોને કર્યો એની તને ખબર છે? મારા કપાતરે શિવરાત ને દાડે એને ગાંજો અને ભાંગ પાઈ પાઈ દે એને તો મારી નાખો તો. પણ બચારાના ભાગ્ય હરા કે બચી ગયો. આવું બોલો છો તમે? મારે તો માન્યામાં નથી આવતું. ભલે ભલે તારા માન્યામાં ન આવતું હોય, તું સાંભળી લે. ગામના ચોરે હું પ્રતિજ્ઞા લઈને આવ્યો છું, એ મારો દીકરો નહીં અને હું એનો બાપ નહીં. અને પ્રતિજ્ઞામાં મારી તમામ માલ મિલકત જાયદાદ હું હંદુઈ ગામના કોઈ ગરીબ કુરબાને આપી દઈશ, પણ એ નાલાયક ને ખૂટી કોડી નહીં આપું. બાબો, જોઉં છું કે તમે મૂકેલી આ મિલકતમાં હાથ દેવા કે લેવા કોણ આવે છે. બાપો, તમે ભલે કહો કે તારો બાપ હું નથી, એ મિલકતનો ધણી તો હું છું. એને ભગવાન આવે તો પણ વેચી નહીં શકે. ના લાયક, નહીં. આવું કરો છો ફિકરના બાપુ તમે? અરે જરા તો વિચાર કરો. આ કે ખસ તો છો. બાપો, તાકાત હોય તો ચલાવો બંદૂક. જગતમાં કોઈ બાપની એવી તાકાત નથી કે દીકરા પર બંદૂક ચલાવે. મને બોલાવો રે વાતે નહીં તો. અરે બોલી બોલીને શું બોલશો? કે હું તારો બાપ નથી એમ જ ને? પણ તમે સાંભળી લો બાપુ, કે આજથી હું તમારો દીકરો નહીં અને તમે મારા બાપ નહીં. જો રામ રામ. તારા બાપુએ તારા માટે કઈ વિચાર્યું છે કે નહીં? મારા બાપુએ તો ઘણું એ વિચાર્યું છે, પણ મને ગમવું તો જોઈએ ને. એમાં શું ગમવાનું? આખી જિંદગી કા એકલા વિતાવવાની? આમ એકલા ક્યાં સુધી? અમે તું એકલી જ છો ને, તારે ક્યાં કોઈ છે? આવ મારા રાજા, આવ. આજે તો કઈ મારા કબીલામાં. સેજલ, સેજલ મારી રાણી, આજે તો હું તારી પાસે જ આવ્યો છું અને એ મન ભરીને માણવા. મારો રાજા એની રુદિયાની રાણી પાસે ના આવે તો ક્યાં જાય? આવો મારા રાજા, આવો.
કીધું? એતને લૂટી લીધી એમ? અરે ચલાટ, આજે તને કૂડો કરીને છું. મારે ઘરે જઈ એના વાવડ દેવા પડશે.